કવિઓ કચ્છની ધરતીને વધાવતા લખે અજબ તાકાત ના જાતવત કસ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપે અને આજ પણ ઉભા છે અડીખમ પાડીયા વાટ જો યુદ્ધની ગામ જાપે શક્તિ દાતાર અને સુર સંતો તણા ઇતિહાસ અદ્ભુત કરણી ગુર્જરી માતના ખોડલે ખેલતી ધન્ય ધન્ય હો કચ્છ ધરણી ધન્ય ધન્ય હો કચ્છ ધરણી સાહેબ આ ધરતીને દુલેરાય કારાણી વધાવે વિકટ વન ડુંગરા વિકટ રણવાટ વિકટ ભૂજ કોટ વંકો ભુજંગી વિકટ પથરાડ રેતાડ રસ્તા અને વિકટ વીર વીર તરંગી અને સુર સતીઓ તણા સૌરથી સોહતી પ્રેમ પિયુષના પાન કરણી ગુર્જરી માતના ખોડલે ખેલતી ધન્ય ધન્ય હો કચ્છ ધરણી ધન્ય ધન્ય હો કચ્છ ધરણી સાહેબ કે સંત સુતા ભલા ભગત અને પીર પોટતા ઠામ ઠામે અને ડુંગરે ડુંગરે દેવની ડેરીઓને ખાંભીઓ ખોંધતી ગામ ગામે કે અતંજારના પાદરમાં તમે ધીરા 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 કરીને આવો ને એટલે તમને બાર જે ખાંભ્યું છે ને ઈ સુરવીરતાના દાખલા પૂરા પાડે અને સાહેબ ભોળ્યો નાથ જ્યાં બેઠો છે એટલે જ્ઞાનજી મારા સુર અને મારા દોરની શરૂઆત કરું બરોબર હળહળ જ્યાં ઝેર ઝીલવાનો વારો આવ્યો ને હા ચિરાગ કે બરોબર ધરતી પર અમૃત મંથન થવાની તૈયારી થઈ સાકરને ખેડવામાં આવ્યો અને બરોબર એની અંદરથી ચૌદ રત્ન પાકવાની તૈયારી થઈ બાપુ બધાય દેવોએ રત્ન વેચી લીધા પણ છેલ્લે ઝેર વેચ્યું ને ઈ જો કોઈ ધારણ કરી શકે તો મારો ભોળ્યો નાથ ધારણ કરી શકે કે જેને ઝેરને ઝીલવીને પોતાના કંઠની માલી પાઈ મૂકી દીધો અને એને દેવોનો દેવ મહાદેવ કેવો પડે બ્રહ્મા હોય કે વિષ્ણુ સૌ એને પૂજે બ્રહ્મા હોય કે વિષ્ણુ બાપુ સૌ એને પૂજે પણ મારા ભોળિયા નાથ ના આખા પરિવારને જગત પૂજે એટલે દેવોનો દેવ મહાદેવ કેવો પડે કે એની પત્ની ઉમાની સેવા થાય એના બે દીકરા ગણેશ અને કાર્તિકેયની સેવા થાય ગણેશજીના પત્ની રિદ્ધિ સિદ્ધિની સેવા થાય ન્યાથી આગા જાઓ એટલે શુભ ને લાભની સેવા થાય અને હવે ભોળ્યાનાથની જટામાંથી અહર્નિશ ગંગા વહેતી હોય ગંગાની સેવા થાય સાહેબ જગદંબાની જે સવારી છે એ હાવજની સેવા થાય ભોળ્યાનાથના કંઠમાં સાહેબ દાદો ભુજંગ બેઠો છે એની સેવા થાય આ જુઓ તો ખરા હવે કદાચ તમે ભોળાનાથનો ફોટો જુઓ એમના પરિવારનો તો બધા એકબીજાની હારે દુશ્મન એવા બધા ભેગા કર્યા દાદાએ પણ સાહેબ ભોળાનાથના પરિવારમાંથી બાપુ શીખવા મળે કે પરિવારથી મોટો કોઈ સંપ ન હોઈ શકે એકદા જીવનમાં ઉતરી જાય એકદા શીખવા મળી જાય હું આ ધરતી પર તો પહેલી વાર આવ્યો છું અને મને વિશ્વાસ છે કે હું છેલ્લી વાર નથી આવ્યો કારણ કે મને એવું આપવું છે આજે પણ યુવાનોને મેં કીધું બાપુ સપાકરા ખૂબ વાલા છે અને સમયની સાથે ચાલતા મારે આપવું છે આજે અને બાકા ઝીક ઘોડાના ડાબલાની પડગલીઓ જ્યાં પડવા લાગે ને ન્યા સુરવીર હોય ને ઈ મોર થાય અને જેથી યુદ્ધના ટાણા આવે તેથી ઘરના ગોખલામાંથી જો એના પાડ્યા હોય નહીં તો કોઈ દી પૂજાઈ ન હકે પણ ધીંગાણું જેથી થાય દેવું મરવું મારવું જલવી ખગારી ઝપટ કલો કહે સુન ઠાકરા યહી ખરી સત્રિયા વટ જેથી મોર થવાનો ટાણો આવે બાપુ એટલે આપ બધાને આનંદ આવે છે તો પડકારા દેજો એટલે બાપુ અમને ખબર પડે કે આપને આનંદ આવે છે અમારું દેશી ઘીનું માલ બરોબર કોઠાને અડે છે એવું અમને લાગે છે કારણ કે
આમાં ડાલડા વાળી તો વાતો છે ને, અને આ સાનિધ્ય એવું નથી સાહેબ. એક વ્યક્તિના ભાવથી અહીંયા ભજન ન થાય, એકનો બીજો સ્વીકારે, બીજાનો ત્રીજો સ્વીકારે, ત્રીજાનો ચોથો સ્વીકારે, એમ જ સળંગ ચીલો ચાલે ને, એ ચીલા પર ભજન થાય. સાહેબ અમે આ સાનિધ્યમાં બેઠા હોય ત્યારે અર્જુન કરી બાપુને કેમ ભૂલી શકીએ? અને ખાસ તમે આ બધા લગભગ ખેડૂત વર્ણમાંથી છો, જે હાથે તમે વાવો ને એ જ હાથે લડવું પડે, જે હાથે બે દાણા મૂકો તેથી જેથી વારો આવે ને, તેથી જે હાથે લઈને વાવ્યું હોય ને એ જ હાથે લણવું પડે, એ જ હાથ બીજા હાથે દાતરડું હોય, એટલે આ એવી ભૂમિ છે. અને મેં કીધું કે આપણે આનંદ જ કરવો છે આજ તો, પણ થોડીક ચાલ અને થોડીક વાતો અમને ધક્કા મારે એવું કરીએ ને બાપુ, કારણ કે એક યુવાન તરીકે અને બધા યુવાનોની હાજરી છે એટલે. અને ઝવેર ઝવેરચંદ મેઘાણી તો યુવાનોને વધાવે બાપુ, અને યુવાન ભજન સાંભળશે ને તો આ બધા ભગવા ધારીને બેઠા છે ને એમનું વાવેલું આપણે લણી શકશું. હું તો કહું છું, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. એક સૂરજનારાયણ બરોબર આપની માલી પાછી ધીરા 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 આ ધરતી પર પોતાના કિરણોથી અજવાળું કરી રહ્યા છે. એમને ખબર હતી ઘરાઘર હું પહોંચી નહીં શકું, છેક લગીન સનાતન ધર્મના નેજા નહીં ફરકાવી શકું, એટલે એને ધરતી પર પોતાના અજવાસ ધારેલો ભગવો રંગા સંતોને આપ્યો છે કે જે જ્યાં બેસે ન્યાય સતત વાતો માંડી શકે, ન્યાય ધર્મનો પ્રચાર કરી શકે. અને સાહેબ મેં પહેલા જ કીધું કે સંતને કોઈ દી નમાલી વાત પસંદ ન હોય. બાપુ અહીંયા આશ્રમમાં આવ્યો ને ત્યારે મને ખૂબ ગમતી આ વાત કહું છું. એક બાજુ મહારાણા પ્રતાપનો ફોટો લાગેલો છે ને એક બાજુ શિવાજી મહારાજનો ફોટો લાગેલો છે. આપણે બધા આજ દાદા ભોળિયાનાથના મહિના ઉજવી રહ્યા છીએ ને, આપણા નેજા આજ આપણા મંદિરો પર ફરકી રહ્યા છે ને, એનો કારણ 100% ઈ છે. આપણા માટે ઈ ભગવાન નથી, પણ એના કારણે આપણા સનાતન ધર્મના ભગવાનનો ટકેલા છે સાહેબ. એમના બલિદાનોને તો કોઈ વિસરી ન શકાય. પણ અહીં મને ઘણી બધી એવી વાતો અને ઘણી બધી ફરમાઈશો છે, કાશી લઈ લઈશ, પણ છપાકરાની એક બે ચાલની સાથે આપને સંભળાવું કે જેથી ભારત દેશના યોદ્ધાઓ યુદ્ધના ટાણે ઉતરે, કા મરજો કા મારજો, પીયુ પીઠ મે દેજો લગાર, મારી સૈનું મેણા મારશે આ તો કાયર નરની નાર બાપુ. અને ઈ ધીરો 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 કરીને યુવાન જતી યુદ્ધના મેદાનમાં ઉતરે, એના વર્ણન કરતા સાહેબ એની અંદર તેદી ભોળિયા નાથનો રૌદ્ર સ્વરૂપ જેની અંદર દેખાતું હોય. અને મેં પહેલા કીધું કે આ ધરતીમાં માથડા વાવો ને મરદ પાકે એવી અતંજારની ધરતી, એક નહીં 140 માથા દીધા છે, એ વાત તો મારે માંડવી છે. પણ સપાકરાની સાથે દોર ને સ્તાર પ્રતિમા જોઈ ને એટલે મને આનંદ થયો સાહેબ. દુર્સાથી આઢા નામના ચારણ કવિ રાણાના દુઆ લખે, મહારાણા પ્રતાપના દુઆ લખે કે અકબર ઘોર અંધાર ઉગાણા હિન્દુ અવર, પણ
जागे जगता धारी तो पहरे राण प्रताप सिंह अने धीरो 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 करी चेतक ने कहवारी ऊपर हाथ ना कि राणो के एक बप्पा कही बोला भी ओण बप्पा एक बार चेतक मैं तने मारो बाप की दोसे अने ये चेतक मन मा सुन धारी ले बापू आओ हालसन हालसन भाई जो खमा तुम्हारो फड़कारो यार श्याम भारती बापू ने हवे आनंद आयो आहा बापू सिंधु लागना फुकाना पावा नगारा वागिया हो बाकी किया काय रोने जागी क्या जो तार पछि ताणी मांदो गाडा थी सो उकने अमृति ना द्वार ई बाबूजी राठौर राजस्थान नी धरती मा पूजाय छे हवे आ युवानो ने समर्पित बाबू थोड़ी क्वार नो दो ई बाबूजी राठौर जदी युद्ध ना मैदान मा उतरे तेदी धरती ना दिगपाड़ो ने छेड़ा पकड़ी लेवा पड्यो एटले थोड़ी वार मा मारे एवू आपू छे के अतंजार नी धरती याद राखे के नारायण बापू नी भूमि मा ज्यां भजन पाक्यू छे त्यां शब्द हजी जीवे छे ओ बापू અમે આવું બોલી હકીએ કારણ રમતા રમતા થોડીક ધૂળ અમે ખાધી હોય ન્યાની અને કચ્છની ધરતીની મેં વાત કરી કે જેથી ડેટા રણમલજી એક એક વાર સમજ આવી જાય આતંજારના પાદરમાન બાપુ પહેલી વાત અહીંથી શરૂ કરું કે બરોબર સમજ આવી જાય અતંજાર ના પાદર માં આવીને ઉભી રહી ગઈ છે અને ન્યા બાકા શીખવા લાગી ડેડા રણમલજી નું કચ્છ ભાયાત માંથી કચ્છ રાજ ભાયાત માંથી એનું આખા દળગટક પાછળ અને એક કચ્છની દીકરીને ઈ સુબાની હારે પરણાવવાની વેલને રોકી દીધી ડેડા રણમલજી અને ન્યાથી ભદ્રેસરની જાગીર બાજુ જાતા જાતા અહીં અતંજાર માંથી પસાર થયા અને 140 મીંડોણ બધા યુવાનો આવી ગયા છે જાનું ખોળાઈ ગઈ છે મંગલ ગીત ગવાઈ રહ્યા છે અને યુદ્ધના ઢીંગાણા વાગ્યા ભૃંગિયા ઢોલના પડગલી વાગવા લાગી ઉસ્તાદ કે બરોબર આ ધરતી પર બાપુ આહીર સમાજે બે વાર બલિદાન આપ્યું પહેલી વાર ઈ નંદના ફળીએ જેને બલિદાન આપ્યું અને બીજી વાર જૂનાગઢના રાને બચાવવા માટે બલિદાન આપ્યો સાહેબ હજી આ બલિદાન ગુજરાતની ધરતી નહીં વિસરી શક્યો જેના પર ખોડલીના ખમકારા હોય એવા રા નવગણને બચાવવા આવ્યો અને આહીર ધર્મને બચાવવા માટે આસરા ધર્મને બચાવવા માટે એ 140 યુવાનોએ ભેટમાંથી તલવાર કાઢી અને એ કે ડેડા રણમલજી આપ કોઈ ચિંતા ન કરો જો અમે આજ પાછી પાની કરીએ તો અમને આહીર કુળનો આસરા ધર્મ લાજે યુદ્ધના મેદાનની માલી પાસે 140 યુવાનિયા ઉતર્યા એટલે આમના સપાકરાના વર્ણન થાય એકાધી પેઢીમાં લોન દીધા પછી વ્યાજ ઉઘરાવા જાય એના અહીં સપાકરા ન કહેવાય ભાઈ ધર્મ કાજે જેને માથડા દીધા હોય
ભારત દેશની ધરતીને આઝાદ કરવા માટે જેને પાયામાં લોહીને પાયા હોય એના સપાકરાના વર્ણન થાય એના માટે દુહા લખાય. તેથી આહીરોને લડતા જોઈને ડેડા રણમલજીને યાદ આવ્યું કે આજ જો હું છોડી દઉં તો રાજપૂત તરીકે મારો ધર્મ લાજે. અને ઈ 140 યુવાનોના માથડા લડતા 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 કામ આવી ગયા સાહેબ. એમના પાડ્યા આપ આજ પણ પાદરમાં જોઈ શકો છો, અડીખમ ઊભા છે. અને પછી સમય આવી ગયો બાપુ આ ગામની દીકરીઓનો, એ કે અમારા થવાના પતિઓ જો રણ મેદાને ઉતરતા હોય તો એક આહીરાણી તરીકે અમે અમારી ખાંભીઓ ખોડાઈ અને સત્યું થવા તૈયાર થઈ જઈએ છીએ. ઈ ધર્મ એમના સપાકરા લખાયો. એટલે સિંધુ રાગના ભૂકાના બાબા નકારા પણ મારે રાણાને જીલવતા લડે હલ્દી મેદાન માથે યંગન ફોજ આમે મારવાને હલે સાહી મુગલોની ફોજ માથે લડે હલ્દી મેદાન માથે યંગન ફોજ આમે હેતે થોડોક વાંચો તો ખબર પડે. મહારાણા પ્રતાપ ને ભક્તિ લાગી ગઈ, મહારાણા પ્રતાપ ને બાપુ ભક્તિ લાગી ગઈ. રાણા એ નક્કી કરી લીધું કે હવે તો મારે બેરખો પકડી લેવો છે. અને તેથી મીરાબાઈ ના ભજને કીધું કે રાણા તારાથી ભક્તિ ન થાય. અને ઈ મારાના પ્રતાપને લાગેલી ભક્તિ નામ બેરખાને મેલાવી અને ઈ કે ભારત દેશની ધરતીનો તું તો ભાણ છો. તેથી ભજન સુરવીરને ધક્કો મારે. સાહેબ નરસિંહ મહેતાને ભક્તિ લાગી ગઈ હતી. આજ પણ તમે જુઓ જુનાગઢ પર બાપુ કેટલા તખત પરિવર્તન થઈ ગયા, પણ હજી પણ કયો જુનાગઢ કોનું ઈ કે નાગર નરસૈયાનો આ ભજન. અને સાહેબ મીરાબાઈ કીધું, કવિદાદ લખે છે કે રાણા તમે ઝેરનો પ્યાલો મોકલ્યો ને મને મારો હરિ મળવા આવ્યો. હજી એક વાર પ્યાલો મોકલો એટલે ફરી એક વાર હરી આવે. આ ભજનની તાકાત. અને ખાસ કહું છું સાહેબ, જેના જેનામાં ભજન છે ને એમાં વજન નથી બાપુ. કામ ક્રોધ મદ મોહ અભિમાન નામનું ભજન હોય એમાં વજન ન હોય બસ. પણ માલી પાસે ભણગવું જોઈએ, ધક્કો મારવો જોઈએ. જીતુગીરી બાપુ અહીં 30 દિવસ સંતવાણી કરે, 30 દિવસ કલાકારો બોલાવે, અમારા જેવા સાહિત્યકારો બોલાવે. સાહેબ હું કહું છું શિવરાત્રિના મેળાની માલીપાએ જૂનાગઢમાં જેટલા સંતોને તમે ભોજન કરાવો ને એટલો ને એટલો પુણ્ય એક આવા ત્રીજી ભજન કરાવવાનો થાય છે. બરોબર તમે અહીંથી હું કહું છું જો તમે હરિદ્વારમાં ગંગામાં નો નાહી શકો તો વાંધો નથી, પણ આવા સંત ક્યાંક ભજન કરે ને હું થોડીક વાર બેસી જાજો એટલે તમારું ગંગા સ્નાન વડી જશે. પણ મેં કીધું આ સાહેબ સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, સાગરને બાંધનાર રામ,
રામના પત્ની સીતાજી આ સ્વર્ગસ્થ જેની સાથે લગાવવાની ઈચ્છા ન થાય એવા ઈશ્વરદાન બાપુ જેનું વર્ણન કરતા કે લક્ષ્મી લક્ષ્મીના બાપુજી સાગર સાગરને બાંધનાર રામ રામના પત્ની સીતા સીતાનો હરણ કરનાર રામ રામનો દીકરો મેઘનાથ મેઘનાથના પ્રાણ લેનાર લક્ષ્મણ લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાન હનુમાનના પ્રાણ મેદાનમાં ઉતરવું પડે પણ તે દી કનૈયો હથિયાર ન ઉપાડ્યો કારણ ખબર છે શું હોય કનૈયાને ખબર હતી કે અર્જુનના રથના ઘોડા મારી હારે હશે તો અર્જુનનું બાવડું કોઈ ઠગી નહીં હક્યો ઈ કનૈયાએ અર્જુનના હાથમાંથી ઘાંડ્યું પડી જાય બાપુ તેથી અર્જુનને કહે તું તો આ ધર્મ છોડી દે અને ઈકનિયો યુદ્ધના મેદાનમાં આવે સકર 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 આખા રણ મેદાનમાં તમે જુઓ એટલે એક યુદ્ધની સામે તમે માનો એક બાજુ દાડો ભીષ્મ એક બાજુ ગુરુ દ્રોણ એક બાજુ કર્ણ અને 100 ભાઈઓ ફેરા ન્યા અર્જુનને કહે હવે તારી ગાંડીઓને દુબાકા બોલે અને ધર્મનું સ્થાપન થવું જોઈએ અરે કનૈયાને વિશ્વાસ હતો કે ખાલી મારા શબ્દ પર ચાલશે તો ધર્મનો વિજય થશે સાહેબ અને હું તો કહું છું કા કનૈયાને છોડી દો અને કા દ્વારકા વાળા ઉપર બધું છોડી દો તમારા બેડા પાર કરી દેશે એકવાર અને તમારા જીવનમાં લાખ વાતે દુખાવે તેથી દ્વારકાની બાજુ મીટ માંડીને કેજો દ્વારકા વાળા આજ હું તારા ભરોસે છું અને ઈ નો આવે તો અમારું ભજન ગાંધે બાપુ એટલે લડે હલતી મેદાન માથે જમ તોન ફોજ હામે મારવાને હલે સહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટક રાણો એકલો ત્રાટક રાણો અટકો એક વિના બાપુના મંડાણ માંડે રાજપૂતી ફોજ માથે તોય લડા નાર ભાંકા મહાદેવ નામ તારે હર 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 તું તો ભારત વર્ષ ની ધરતી નો સુરત નારાયણ છો આવડ તારી આણી લાજાડું લોપે નહીં ભરે ને ડગલું બાણી તો કર્મી કસબ રાવ સાહેબ આજની તારીખમાં માથક ગામના પાદરમાં ડાડો ડાડમ બેઠા છે એકવાર સાજો દર્શન કરજો ખબર પડશે મેં કીધું હું તો પાડિયાની જ વાતો કરનાર માણસ છું બાપુ ટીચુ 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 કરીને યુદ્ધ તો થાય નહીં મૃત માણસની વાત કરવા માટે કાઢશું તમારી માલી પાસે થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક ન થાય અને અમારું કોઈ બાપુ ગાડી હલાવતા સાંભળી લે ને તો પોતે પોતે ગતિ વધી જાય એવું બધું એવી ગામના પાદરમાં માથક ગામના પાદરમાં આખા ગામને ઈ પાડિયા પર વિશ્વાસ કેટલો છે ગામના પાદરમાં કોઈ રુધિર નથી રાંધતું કોઈ મદિરાનું પાન નથી કરતું અને લાખો માણસોને વિશ્વાસ છે કે અમારી જો અરજી ન્યા પડે
અને ડાડો ડાડમ જો અમારી વાતું નો માને તો આ પાડિયાના મંડાણ ઓખા પડે. પાડિયાને બાપુ કોઈથી કાળ નો નડે. હું અહીં બોલું, આવતીકાલે ભભૂતમાં રાખ બની જાઉં, પણ ઈ અડીખમ કાલ ઉભો છે, આજ ઉભો છે, અને આવતીકાલે ઉભો હશે. એને હું હોઉં કે ન હોઉં એના ઇતિહાસ અડીખમ ઉભા છે. કારણ મરવા માટે જેને મોર થવાનું વિચાર્યું છે, અને ધરમ બાપુ એમ નથી બચતો. આ કચ્છમાં બાપુ લોક સાહિત્યની સમજણ હવે યુવાનોમાં વિકસે છે, અને હવે યુવાનોને ખબર પડશે કે આને પકડીને રાખવું પડશે, જેથી આખા વિશ્વને હમણાં ચંદ્રયાન 3 મોકલાયું ને બાપુ, આ ચંદ્રયાન 3 મોકલાયું ને સાહેબ, મોકલાવવું પડે. કારણ કે ભારત દેશની ધરતીમાં એના વેદોમાં એટલું વિજ્ઞાન પડ્યું છે, એના વેદોમાં એટલું જ્ઞાન પડ્યું છે, અને એમાં એટલા સંસ્કાર પડ્યા છે કે આપણે ન મોકલાવીએ તો જગતને ખબર ન પડે કે આ મોકલનાર અલગ હોય. અરે વિશ્વ તો કેલેન્ડર જોઈને હાલે, આપણા તો સાહેબ જ્યોતિષો પંચાંગ જોઈને કહી દે કે આજ આ ગ્રહની દશા આવી હશે અને આજ આ ગ્રહની દશા આવી હશે. એટલો સાધુ ની અંદર બાપુ ચાલુ રાખશું. આદેશ અમારા માટે તો બાપુ કે આદેશ હોય. હાલો તો થોડીક માર 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 કરી લઈએ, બરોબર ને? હા, સાંભળતી બાપુ પાસે જવાનું ઘણી વાર થાય, પણ બાપુ એ પણ મને આ સ્વરૂપમાં લગભગ પહેલી વાર જોયો છે. બાપુ એક ગર્વ કરતા વાત કરું બાપુ, જેથી કચ્છની ધરતીના ઇતિહાસો જેથી રજૂ થશે ને, તેથી યુવાનોની અંદર નવા રુધિરના પ્રવાહ વહેવાના ચાલુ થશે. તમારા પરંગણાનું આયરું ભદ્રેસર ગામ છેક હાલારની ધરતીમાં સાહેબ જામ રાવણ ન્યાથી તેડા મોકલા કચ્છની ધરતીમાંથી કોઈ જવા મરદીઓ આવે, અને 14 વર્ષની ઉંમરનો હાલાજી મેરામણ નામનો ગ્રાહીઓ ત્યાં જાય, ઉભો રહે, અને ઉંમર જોઈને મેણું મારવામાં આવે. મેણું ન મારીએ, મેણું માથાનું ઘા. તેદી કે આય આશાપુરા, એ ભોળિયાનાથ, એક વાર વારો દેતો તો હાલારની ધરતીમાં કચ્છની ધરતીનો પાણી દેખાડું, એક વાર સમય દે માં. અને માને આજીજીવ કરો સાહેબ, સંતને તો હિંગલા સામે વાલી હોય હોય ને હોય, સંતને આશાપુરા વાલી હોય, નવે લાખ લોબડિયાડ્યું હોય, પણ સાહેબ ધણિયાણી મારી આશાપુરા સિવાય કોઈને કઈ ન હકાય. એને કચ્છની ધણિયાણીના બિરુદ સાથે લાખો રૂપિયા હોય, વીરને રણની વાટે જેદી કાયર જીવ કરે, તેદી કેજો કે યાદ રવેચીને કરે, તેદી કેજો કે યાદ આશાપુરાને કરે. એટલે ઈ ભદ્રેશ્વરનો યુવાન જેદી પોતાની પટ્ટી પર હવાર થાય, બગડતા ધમાપર બાગડતા બાગડતા કરીની પટ્ટી જ્યાં હાંગડી લઈને રવાનો થઈ ગયેલો સાહેબ, ઈ યુવાન પટ્ટીને કહેતો હોય કે પટ્ટી, હું તો કાઠિયાવાડનો પાણી છો, એ અફઘાન ઘોડાની માલી પાછી ન્યા દોડતો ઘોડો જાય અને બગાડ પછી કવિઓ લખે કે હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું, ધડધી ગાણે જેના માથડા મહાણે એનો પાડીયો થઈને પૂજાવું. હે ગડવૈયા,
મારે ઠાકોરજી નથી થાવું. એટલે હવે અંતમાં આટલો સમય લોક સાહિત્યકાર માટે થોડીક વાતો કરી શકીએ, એકાદી બે વાત માંડી શકીએ, પણ સાહેબ આ ધરતીમાં તમે પ્રવેશ કરો ને એટલે ડાડો વર્ણેશ્વર ને કેમ ભૂલી શકાય? એક વાર કીએ કે બેન તારી ગાવલી આવી કે નહીં, તેથી કે વર્ણેશ્વર પરમાર મારી કવલી હજુ રહી ગઈ છે અને ફરી એક વાર યુદ્ધના મેદાનમાં ઉતરે એનું માથું પડી જાય, ધડ લડે. અરે વિજ્ઞાન ને જે વાચામાં વિચારમાં મૂકી દે ને ઈ આ કચ્છની ધરતી છે, એટલે આ કચ્છની ધરતીના વારસદારો છો. એકા તો પડકારો ફુગાવો તો ખબર પડે તમારી માલિપાએ કચ્છની માટી હજી જીવે છે. પણ સાહેબ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખીઓ રીએ પણ ખડ નો ખાય ઈ સિંહની જાત, અન મર્યા પછીના માલ તો ગોલણ ગાડા ભરે. અરે જીવતે જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત, અને ઈ ધરતીની માલિપાય કવિ દાદ કીએ એક રંગો નહીં રંગ પલટીને આ એક રંગો નહીં યુવાનો તમારા માટે ખાસ, એક રંગો નહીં રંગ પલટીને આવ. અરે તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ, અને ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે, આ ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે. અરે તું ચેતક છો જરા આડો ફંટીને આવ, શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, ને કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. બાપુ હું સતત આ વાત કરું છું કે 25 વર્ષના યુવાન તરીકે મને આ વાત સરળતાથી સમજાય છે. આજ છે કચ્છની ધરતીમાં, એમાં માંડવી પરંગણામાંથી આપને વિનંતી કરું છું બાપુ, રામચરિત માનસ અને રામાયણ બે ને કોઈ દી ભેગા ન કરજો. કારણ આજના જમાનામાં બાપુ ઘરની અંદર પતિ પત્ની બાજે ને તોય કે છે રામાયણ છે. જોજો આ વાતને સમજવા જેવી, યુવાન તરીકે જીવનમાં ઉતારવા જેવી વાત કરું છું. આવી વાતો બધી જગ્યાએ ન થાય, આવા સંતોની હાજરી હોય, ન્યા ભજન પાકી ગયું હોય, મારા ભોળિયા નાથની હાજરી હોય, ન્યા વાત કરી શકીએ. બાકી જ્યાં ત્યાં આવી વાતોનો સમજદાર વર્ગ નથી. હવે તો બધાને બાપુ ઢીચક ઢીચક વાલું છે, એકાદ બે ડાયલોગની પડગલીઓ પડે ત્યાં તો વાહ વાહ થઈ જાય. પણ ખરું સાહિત્ય આ છે, ખરું ધર્મ ઈ છે. સંત દાદા મેકરણ કીએ જીઓ તો જેરમ થિયો થિયો સકર ઝેલા સેણ, મરી વેંધા માડુઆ રોંધા ભલે જાવે. એટલે કહું છું ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, એ ઇન્સાન. હા તમને ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તો ઇન્સાન બનેગા. અને બાપુ ખાસ ભર બંદૂક અને કર ઘેરે વેચ ઘા, આ તો અમારે તો જેટલા સાંભળનારા હોય એટલાની વચ્ચે અમે અમારા શબ્દને રમતો મૂકી દઈ. ભર બંદૂક કર ઘેરે વેચ ઘા, લગી તું ભલે નકા ખણી વેંધો વા. આવી વાણી આ કચ્છની ધરતીમાં પડી છે. ફરી એકવાર લેવો આ છે ને આમ ધક્કા મારે બાપુ, કારણ કે આ તો બધું ખોપડીમાં. કચ્છની ધરતીમાં મામઈદેવ મોડપીર અને એની સાથે સાહેબ કહેવાય કે જોગણી દેવી, જેથી ધીરા 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 કરતા હલાવતા હતા ને, તેથી આયરું જોગણી નારનું પરગડું. ન્યા દેવીએ નક્કી કર્યું કે મારા ભજનને ન્યા પકવવું છે. આજ 18 વર્ણ ત્યાં જઈને પવિત્ર સ્થાનક તરીકે માને છે. અરે તમારી આજુબાજુ તો એટલા પરગણા પડ્યા છે, ક્યાંક એક જગ્યાનું બાબડું ચાલી લ્યો
અને ક્યાંક બેરખો લઈ લ્યો, પછી જો તમારા ઉપર આંચ આવે તો તો અમારા સાધુના ભજન ગાજ્યો. અરે દુનિયામાં સત સાધુ સિવાય કઈ નથી. કારણ કહું સાહેબ, તમે સાધુ ને કદાચ આધું કરો ને, અડધો હરિ માટે જીવે છે અને અડધું તમારા માટે જીવે છે. હવે સમજદાર દારાના પડકારા આવ્યા, અડધું તમારા માટે જીવે છે. જીતુગીરી બાપુ બેઠા છે, 30 દિવસ ભજન કરવાનું કારણ તમને કહું. અહીંયા એકાદો યુવાન આવી પવિત્ર વાણીના પ્રવાહને સાંભળે, ગાંઠ બાંધીને ઉતારે અને જો પોતાનું જીવતર જીવી જાય તો મારા ભજનને અમર કરી જાય. એટલે આ જાગરણ ત્રિત્રી રાતું ના કરે છો બાપુ. આજ એક સાહિત્યકાર તરીકે કહું છું, તમારા ઘરે એક પ્રસંગનો માંડવો બાંધજો, તમને ખબર પડશે કેટલા વિશેષો થાય છે. અહીંયા તો મલકની મેદનીને ભેગા કરીને બેસાડવા છે. આજ તો ભાઈ ભાઈનું નથી સાંભળતું, ન્યા તમને ભજન સંભળાવવા બેઠા છે. આવા કોઈક સાધુનું બાવડું ચાલી લેજો, આવને આના ચરણોમાં પડી જાજો. અને મેં કીધું કે રામચરિત માનસ ની વાત મૂકી હતી. આજ ભાઈ ભાઈ બાજે, પત્ની પત્ની બાજે, તો કહેશે અમારા ઘરમાં રામાયણ છે. બાપુ એક પછી વરના યુવાન તરીકે કહું છું, જો તમારા ઘરની માલી પાસે રામચરિત માનસ હોય, એમાંની એકાદી ચોપાઈ તમે વાંચી હોય તો તમે મારા રામના નામને કોઈ દી આમ ધતિંગમાં બદનામ ન કરો. ભાઈ એ રામાયણ નથી, એ તમારા કંકાસ છે જેને તમે રામાયણના નામ આપો છો સાહેબ. અરે કેવો રાખવ, બરાબર બીજી પ્રભાતની માલી પાસે છે ના, અયોધ્યાની ગાદી પર છે ને, બેસાડવાની તૈયારી થઈ ચૂકી હોય, ન્યા દશરથ કે એક દીકરા, તારે 14 વર્ષનો વનવાસ પડશે. અને ઊભો થઈ જાયો, એની રીતુ પકડી હકાય, એના વચન પકડી હકાય, અને ધીરો 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 કરીને ભરતને કે, ભરત આ રાજગાદી તારે સાચવી લેવાની છે. તેદી ભાઈ તો જુઓ કેવો, આખી રાજગાદીને ઉપાડીને નંદીગ્રામની કુટિયામાં જઈને બેસી જાય. મારો રાઘવ જો રાજ ન કરે તો હું બેહી ન હકું. એટલે કહું છું, ભાઈ ભેગા રાખજો તો મલકમાં અમર થઈ જાશો. અરે ભાઈ જો ઉપર જાતો હોય તો પગ ખેંચવા કરતા ટેકા દેજો તો આગા થઈ જાશો. અને ઈ સાહેબ 14 વર્ષ સુધી, આવો બાપુ 14 વર્ષ લગીને સાહેબ, સાહેબ અમારી વાતોના સત આ સાબિત થાય છે. અમે એક વાત માંડીએ, ન્યા સાધુનું આગમન થાય, ન્યા સંતનું આગમન થાય, એ પુરાવા આપે છે કે અમે કરીએ છીએ, હજી જાગે છે. અને 14 વર્ષ સુધી રાઘવ વનની માલી પાસે વનવાસ માટે જાય, પણ લક્ષ્મણ 14 વર્ષ સુધી ઊંઘે નહીં, ઈ ભાઈનું બલિદાન તો જો. એટલે કહું છું કે ભાઈઓને ભેગા રાખજો. અને બાપુ હવે તો બાપુ લોકેશન જોવા જાય યુવાનો, મામા અમારે મકાન લેવું છે, સારું લોકેશન જોવું પડે. હવે લંકાનું લોકેશન ક્યાં ખરાબ હતું, ન્યાય ભેગા કર્યા હતા ને ભરી ભરી. હા લંકાનું લોકેશન ક્યાં ખરાબ હતું સાહેબ, ન્યાય ભેગા કર્યા હતા. અને વનની માલી પાસે સબરીનું લોકેશન જોઈ લેજો કેવું હતું, ન્યા મારો રાઘવ ગયો તો. અરે હયે ભજન હોય, હયે ભક્તિ હોય સાહેબ, પ્રભુ બે વાર ભારત વર્ષના ઇતિહાસમાં બે વાર પ્રભુ, એક વાર રાઘવ, એ સબરીની કુટિયે જાય, ન્યાય હેઠા બોર ખાય, અને બીજી વાર સાહેબ કાળિયો ઠાકોર વિદુરના ઘેર જાય, અને ન્યાય કેડાના સાલતા આવે ને ઉપરના, ઉપરના પડને કનૈયો ખાય, કારણ કે ન્યાય ભજનનો ભાવ સાચો હતો. અને ન્યાય ભાવ સાચો હોય ને
ત્યાં માણસના સ્વભાવને સ્વીકારી લેવાય. એટલે સાધુ સાહેબ જેદી, અને હું તો કહું છું જૂનાગઢમાં તમે જાઓ એટલી હાવજને સિંહને જે મર્યાદામાં રહેતા શીખવાડે ને ઈ ઈ સાધુ ઈ સંત કહી શકાય. એટલે પંજા નાખતો આવ્યો સિંહ દાદા મથો કાળ ઝાડ દાટાડો આલ્યો થતો ડુંગરા ધણક હવે આ બધા મારી હારે થોડો તાળીઓ નો તાળ એક વાર રાઘવ નું નામ લઈ લઈ બરોબર ને શ્રી રામ જય રામ જય જય રામ 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 બાપુ બધાને વિનંતી આપને જીતુગીરી બાપુ વાલા હોય તો તાળીઓ તાલ દે વાલો આ જોજો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અને એ રાગમને યાદ કરી હવે નકળંક એકવાર હરણ માધવ નો નાદ લઈ લો રામવાડા ને જિલ્લા હર 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 હાંધા તોડિયા પાંજરા વાડા હકડે થી પાક છૂટ્યા પાંખ બોલી ગામ ગામ થયા હક પાક હતો જોટા સી સમુ જાણા જોટા સી હી સમુ જાણા પછો ટપે નાગ જાણ જોટા યાસ માન સેતા ફોટા સમી તાક તાણ ફાણ તે ગોવાડા પર લેકાણ વેર જાગ્યા પણ સાહેબ એકવાર આખી ટીમ ને જોરદાર તાળીઓ થી વધાવો સાહેબ આ ચિરાગ તો મારી સાથે બાપુ ચાર પાંચ વાર હોય એટલે હવે એને અંદાજો પણ મેં કીધું તમારા કુળમાં હોય તો ઉતરે આ વગાડે છે ને વગાડે એના મામાએ લગભગ 55 વર અહીંયા ગહી નાખ્યા હો ઈ બબા ઉસ્તાદ ને કેમ ભૂલાય આ એક બે પેઢી નું કામ નથી આમાં બાપુ આમાં એક પેઢી ને તો સાંભળવામાં વયું જાય બીજી પેઢીને સમજવામાં વયું જાય અને ત્રીજી પેઢી એને ઉતારવા હાટું જોઈ તમારી ત્રણ પેઢીના પૂર્ણ ભેગા થાય ને તેથી આવા આયોજન કરી હકાય એના સિવાય આવા આયોજન ન થઈ શકે હો એટલે હતા તોડી પાંતરા વાળા હકડેથી બાપુના શરણોમાં આવીએ ને એટલે કંઈક આપીને જવું પડે
ભલી વેડારી કટારી લાગી એકાદી કડક બાળ લંબારી કટારી માજે હોવે સંગ રામ સાથે એમ જોર નિસરી ઈ આકાશ ના સાત સાત પટને ચીરી સોમ કડક કરી ની કટાર જ્યાં દેહા લાગા નામના ચારણ ની કટાર લાગે એને વર્તાવતા ભલી વેડારી કટારી લાગી એકાદી કડક બાળ લંબારી કટારી માજે હોવે સંગ રામ સાથે એમ જોર નિસરી હલો હા તો તોડીયા પાંજરા વાળા હકડ હતી બાપ છટ્યા બાંધ કોલી ગામ નામ પિયા હક બાપ ના તો જોટા સહી જમુ જાણા પછોટા પે લાગ માણે જોટા યાસો માન કેતા ફોટા જમી તાક ફળ ફળ દેગવાડા પલ્લે કણ વેર સાગે પાડ વાળા રંગ કાળ રંગ તાડાપુર ફગાડે ઉદેડા વાહે વાદળા નોર ફડે પડે દાડી બંદુક કાઢી બાગારણ તૂટ કકાળા ઝણકી કરી ઠણકી પાંખરા ઘણી ઝણકી ઝરતા ખાત ઉઠિયા જોતા ઝણકી સિંતવા રાત ઝણકી ઉઠિયા રોક ઝણકી મામલા હુરા કરે हुरा करे मार 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 न्या मार मार थातु हो ने न्या युवान कूदे ई युवान केवाय એટલે हां बताओ एक बार जाकिर उस्ताद ने बताओ यार मारा शब्दों ने विराम आपता બરોબર 12 ના ટકોરા પડ્યા છે જો સાહેબ મે કીધું અમારા શબ્દમાં સત છે છે ને છે આવો બાપુ વધાવો સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટ થી વગાડો બાપ આટલી તાળીઓ થી આમ ભજન ના આવકાર નો થઈ શક્યો વગાડો બાપ આટલી કા નિરંજન બાપુ માટે આટલી તાળીઓ તો મને નો સિબાય સેને આખું પોતાનું જીવન ભજન માટે ખર્ચ દીધું અને ભૂદેવનો દીકરો ભજન કરે તો કેવું કરે આવું કરે બાપુ એટલે હવે હા બાપુ આવ્યા છે બાપુ આપના માટે એકાદો ફરીથી સંભળાવું કે એક ભૂદેવનો દીકરો ચારણી શૈલીની અંદર જેથી છપાકરાની રજૂઆત કરે કેવી લાગે બાપુ ફરીથી લઉં છું બાપુ માટે હાં તો તોડીયા પાંજરા વાળા હકડતી પાક છોટ્યા પાક બોલી ગામ નામ ભૂયા હક બાપ કેતો આમ બાપુ સ્ટેજ ની મર્યાદા હોય બીજી વાર લઈ ન હકાય પણ એક ભૂદેવ નો દીકરો ચારણી શૈલી ની અંદર જેથી રજૂઆત કરે અઘરું છે અને સમજવું ખૂબ અઘરું છે બાપુ નિરંજન બાપુ આ છે ને અહીંયાથી નો થાય આ અહીંયાથી થાય હૈયે જો લાગી જાય તો એને પાર પુગાડવા વગર આરો ન હોય ભાઈ આર પર લાગવું જોઈએ એટલે સંધુ રાગના ફોકાના બાબા નગારા વાગ્યા ઓહો વાગી ગયા કાલે રોણ વાગી ગયા તો આર પછી દાણી માથે દાણી માથે દાદા શીશો ઉગડ્યા મૃત્યુના દ્વાર પડે શત્રુ માથે જલ્દી બાબુના પ્રહાર અને હવે સાહેબ જૂનાગઢની ધરતીમાંથી ભજન આવે પણ એ હાવત ધીરો 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 કરીને આવતો એ લાગે કેવો પંજા નાખતો આવ્યો સિંહ દાલા મથો કાળ ઝાડ દાડાડો આલ્યો કાતો ડુંગરા ડાક કાતો હાથે આમ રોટલા ઝુંડ પાડ્યા પોતેરી માથે લાગી એક તાર કરતા કરે ન બળો હંત તોડીયા પાંચરા વાળા હકડતી બાગ છોટ્યા બાંગ બોલી ગામ ડામ પિયા હક બાગ કાતો છોટા સિંહ જમુ જાણા પછોટા પે નાગ જાણ છોટા યાસો માન કેતા ખોટા સમિતા ફળ ફળ કેગવાડા પલ્લે કાળો વેર સાગે પાળો વાળા પરમ
પણ માર 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 કોને ખબર છે? અંદરો અંદર ના વેર ને માર 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 માર. હવે મારા શબ્દો ને હવે મને ભજન આમે વાલું એટલે દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા મુગલો કી તાકત કો જિસને તલવારો સે તોલા થા હર પર્વત પર આગ લગી થી હર પથ્થર એક સોલા થા પર દેશ ની ધરતી સાહેબ મુગલ સામ્રાજ્ય ની અંદર ભડકે જ્યાં ભરી ગઈ હતી ન્યારત્ન લખાણી. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर 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 ई महादेव नो नाथ साहेब सैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग माल बिमल नीर गाजे अन लोचन कहे लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल फुटकी वर साजे विहसत हृदय खुशाल स्फटिक साल रुद्र माल हर दयाल राचे अन बम 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 डमरू. સાહેબ ભૂદેવ નો દીકરો હિ મહાદેવ ના વર્ણન કરે તો કેવા લાગે? અસ્તુ મારી હારે હર હર મહાદેવ નો નાદ કરીને, કારણ કે ભોળિયો નાદ ભૂદેવ ને વાલો બહુ હોય ને પાછો. હર 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 હર